मुझने राखो रे ओ गणपति बापा, जंजाड़ो थी छोड़ावो रे ओ गणपति बापा। जंजाड़ो एटले के मुश्किलियों, अपना दरेकना जीवन में जे कई पण जंजाड़ो छे, जे कई पण मुश्किलियों छे, ए दूर करवानी विनंती आ भजन में करवामां आवेली छे। अपने आ भजन माथी एज शीखवानुं छे कि जो साचा भाव थी, साची श्रद्धा थी अपने गणपति बापा पासे जे कई मांगीए तो 100% गणपति बापा अपने आपे ज छे અને આપણી મુશ્કેલીઓ અને આપણી જંજાળોને દૂર કરે છે। આભાર। ચરણોમાં મુજની રાખો રે ઓ ગણપતિ બાપા, જંજાળોથી છોડાવો રે ઓ ગણપતિ બાપા। દિન દુખીઓ છું સ્વામી, શરણાગત છું તારો, નથી સાધન શક્તિ વાળો રે ઓ ગણપતિ બાપા। સાધન શક્તિ વાળો રે ઓ ગણપતિ બાપા, જંજાળોથી છોડાવો રે ઓ ગણપતિ બાપા। જીવનની પથરાળી કાટાળી કેણીમાં તમે પ્રેમ પુષ્પ પથરાવો રે ઓ ગણપતિ બાપા। પથરાવ
છોડાવો રે ઓ ગણપતિ બાપા, જંજાળોથી છોડાવો રે ઓ ગણપતિ બાપા. મત ભાવતી
આટલા સારી એવા વસ્તુ નથી બનાવી દો ઓકે પછી સરખું ખાઈ લઈશ ને જોયું મિત્ર આજે રોટલી શાક લોગોના ભાવતા નથી એ જે વસ્તુને નવી રીતના પલાશના સામે મૂકવામાં આવે તો મારા મિત્ર પલાશે ખાઈ લીધી અને તેને ખૂબ મજા પણ આવી આવી જ રીતે રેસ્ટોરન્ટમાં જઈને અમુક લોકોના ખાવાનો એટલો શોખ હોય છે કે તે સાવ સામાન્ય વસ્તુ માટે પણ ખૂબ પૈસા વેડફી નાખે છે જેમ કે ફક્ત શોપ કરવા માટે પણ રેસ્ટોરન્ટમાં જઈને ખીચડી કઢીને 500 રૂપિયા આપવા માટે પણ અચકાતા નથી અને એ જ ખીચડી કઢી ઘરે જોઈને મોં બગાડતા હોય છે તેના બદલે આપણે તે પૈસા ગરીબ લોકોને આપવામાં આવે કે જમાડવામાં આવે તો આપણો દેશ ઘણો ઊંચો આવી જાય મિત્રો જે રીતે આપણે રેસ્ટોરન્ટમાં જઈને સારા પ્રેઝન્ટેશનના પૌષ્ટિક તત્વો વગરના ભાવ આપીએ છીએ તેના બદલે આપણે દરેક વસ્તુઓ થોડા બદલાવ અપનાવીએ તો જરા વિચારો કિતના બદલ ગયા ઇન્સાન કિતના બદલ ગયા
most common excuse have we all given so far? Let me guess. I guess the most common excuse we all ever might have given is that we don't have time. But actually, we do have time. We have time for spending hours on social media. But I guess we don't have time to talk to our family members. We have time to go to fancy restaurant, but we have no time to eat with family over there, because I guess we have pictures to upload on social media. We have time to watch motivational videos for hours, but we have no time to sit with our grandparents who may give us the best motivation ever. We have time to know and understand SRK's success story, but we have no time to know our father's success story. The human touch is vanishing day by day. Spending quality time with family is boring for teenagers nowadays. Let's bridge this gap. Let's hold each other's hand. Time is as precious as money. Think twice before spending. Socho. Zara socho. Thank you. What are you doing, beta? I'm bored with these things, games. I've gotten simple games. I'm doing some interesting. Nowadays, the real games are a fashion, so I'm doing that. Yes, now it is perfect. Mitro, Gandhiji ek kahelu che ke phatela kapda pehar. शर्माओ परंतु सिलाई करेला के थीगड़ा वाला पहेरवामां शरम ना अनुभवे परंतु आजना जमानामां फाटेला कपड़ाने रेब क्लोथ तरीके अने थीगड़ा वाला कपड़ाने पेजिस तरीके ओळखवामां आवे छे जे कपड़ा पहेरता पेल्लाना लोकोने शरम आवती आजे तेज कपड़ा फेशन गणाय छे बदलाव जरूरी छे परंतु जे सभ्यताने बगाड़ी नाखे ई माणसने असभ्य असंस्कारी पुरवार करे તેવા બદલાવ જરૂરી છે વિચારો જરા
બરોબર છે, મારે ઘણી વાર ઉભર ઉભર તું મારા એક મેસેજ જોઈ લઉં વ્યાન, તો મારે ઘણી વાર હું કોઈનું કામ કરી દેતો ને મને મેસેજ કરું ને તો મને ટીવાય કરીને આવે, તો ટીવાય એટલે શું? આકરો ઈઝી દાદા, ટીવાય એટલે થેન્ક યુ, થેન્ક યુ જો ટી થેન્ક યુ માં ટી એક થેન્ક યુ માં ટી પહેલો આવે તો થેન્ક યુ નથી, પછી વાય યુ વાય એટલે થેન્ક યુ નો યુ, થેન્ક યુ થેન્ક યુ લે બહુ કેવો તમારા માં તો ભાઈ, અમારા માં તો આવું કઈ હતું નહીં, પણ વિયાન પણ એક ઘણી વાર રાત્રે મારે મેસેજ આવે જીએન, તો જીએન એટલે શું? જીએન એટલે ગુડ નાઈટ, તો ગુડ નાઈટ ઓહો એટલે જીએન એટલે ગુડ નાઈટ, તો જીએન કે એક જ મિનિટ તું ઉભો રહેજે, તો ઘણી વાર હું કોઈને કેવો સમાચાર આપું ને કોઈ એવા આજકા વાળા સમાચાર હોય ને તો મને ઓએમજી આવે, તો ઓએમજી એટલે હું ઓએમજી એટલે એટલે ઓ માય ગોડ, ઓ માય ગોડ, પણ અમે તો એને કહેતા ઓ બાપ રે, તમે ઓએમજી કયો છો, ઓ બાપ રે નું શોર્ટ ફોર્મ ઓએમજી, ઓ પણ હજી મારે વિયાન આવે એક જ મેં તું ઓએમજી એટલે ઈ છે, તો એ એસ એપી આવે, તો એ એસ એપી એટલે શું? એએસએપી એટલે એઝ સૂન એઝ પોસિબલ, એટલે અગર કોઈ બારે જાય ને તે આપણને કહી ન જાય, એસ એએસપી ઓહો વિહાન એક દાદા ભાઈ પછી વાત કરી, મારા ફ્રેન્ડ બોલાવે છે ટીટી ભાઈ, એ ઓરે 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 આયા આયા આ ટીટી ભાઈ એટલે શું? ટોક ટુ યુ લેટર, એટલે So friends, what was this happening? Do you really think this is happening with us also? Especially with kids and the younger generations keep on using these short forms more frequently in their conversation that are not understood by the older people. Here, older people means our family members, our parents, grandparents. They most of the time don't understand the short forms like TTYL, GN, GM, OBO, OMG, etc. But unknowingly, we end up hurting them. They feel disrespected and maybe out of place. It also happens with us. Sometimes in our conversation, if we don't understand, we also feel out of place. Kids also feel that if they don't use these short forms, the society will not accept them. They have their fear in their mind and hence they keep on speaking these short forms more frequently. So friends, do we really think that we need this short form, or does that look uncultured? Why shouldn't it be first taught to the older generations, to our parents and to our grandparents? I guarantee you they will feel confident and they will have a lot of knowledge. Let's do it. Socho zara socho. Thank you.
संगीत केवल वह नहीं होता है जो कानों को आनंद दे, परंतु वह होता है जिससे हमारा तन और मन दोनों ही प्रफुल्लित हो उठे। हमने दोनों ही संगीत सुने, एक में स्वर इतने स्पष्ट थे कि अर्थ भी समझ आ रहा था, परंतु दूसरे में केवल भाग्य ही बज रहा है और कुछ समझ भी नहीं आ रहा था। पुराने गीतों में स्वर रूपी मोती को संगीत रूपी धागों में पिरोया जाता था, परंतु आज स्वर और संगीत दोनों अधूरे हैं। इन्हें किस तरह से एक माला में पिरोया जाए, सोचो जरा, सोचो सोचो जरा सोचो। Your order. Thank you. Wow. Wow. I have enough clothes. I don't need to go to shopping. Say no women ever, right? Right from the grocery to a tiny little pin, we have a long list of things to purchase. We go from shop to store and stores to mall, but this list is never ending, right? Now let's reflect. How much time do we waste on it? What about the transportation cost? What if the product you purchased is defective and requires a return? What if you don't get enough choice of the product you want to buy? Time to upgrade ourselves. Time to think. Socho, zara socho. श्रुतार्थ आ शु करस तू टॉयज थी प्ले करता करता सेशन अटेंड करस बेटा फ्लावर्स शु नो
શું મેમ ને થોડી ને દેખાય? એવું થોડી ચાલે બેટા. કૃતાર્થ, તું સુતા સુતા કેમ સેશન કરે છે? દીદી ખીજા છે. ઓકે, તો દીદી ખીજા છે તો બેસી જાઓ. માનવીના જીવનના વિકાસમાં શિક્ષણનું અત્યંત મહત્વ રહેલું છે. માનવીની આર્થિક, સામાજિક અને માનસિક પરિસ્થિતિ તેના શિક્ષણ પર આધાર રાખે છે. પરંતુ શું આપણે બાળકોને આ શિક્ષણ આપી શકીએ છીએ? દરેક માતા પિતાનું એવું ઈચ્છે છે કે પોતાના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ અને બધી સુખ સગવડ આપે. તેમનો પડ્યો બોલ જીરી જરૂર કરતા પણ વધારે તેમની સગવડનો ખાસ ધ્યાન રાખે, એ જ દરેક માતા પિતાનું ધ્યેય બની જાય છે. સ્કૂલમાં જતાની સાથે જ આપણે એને મોંઘી મોંઘી પેન્સિલ, બ્રાન્ડેડ સ્કૂલ બેગ, બ્રાન્ડેડ કપડાં, હાઈફાઈ શૂઝ એ બધું આપી તેની હરેક જરૂરિયાતને સંતોષવાનો પ્રયત્ન કરીએ છીએ અને ધીમે ધીમે આ બધી જરૂરિયાતો એની આદત બની જાય છે. પરંતુ શું આ બધી વસ્તુ આપી આપણે ખરેખર બાળકને શિક્ષિત બનાવી શકીએ છીએ? સાચું શિક્ષણ માણસને પરિસ્થિતિ પ્રમાણે ઢળતા શીખવે છે, પરિસ્થિતિ પ્રમાણે જીવતા શીખવે છે, જીવનની નીતિમત્તા અને મૂલ્યોનું સિંચન કરતા શીખવે છે. આજે બ્રાન્ડેડ વસ્તુઓ માણસોનું સ્ટેટસ બની ગઈ છે, પરંતુ સાચું સ્ટેટસ તેમનું જ્ઞાન અને વ્યવહાર નક્કી કરે છે. સમાજમાં ઘણા એવા ઉદાહરણો છે જેઓ મોંઘા સાધન અને સુવિધા વગર પણ સારું શિક્ષણ મેળવી જીવનમાં ખૂબ આગળ વધે છે અને કંઈ પણ કરવાની ભાવના સાથે એ લોકો આગળ વધે છે. પહેલા બાળકો માટે શિક્ષણ મેળવવું ખૂબ અઘરું હતું, કારણ કે ત્યારે આટલી સ્કૂલ નહોતી, આટલી સગવડ નહોતી, છતાં બાળકો શિક્ષણની પાછળ દોડતા. પરંતુ જ્યારે આજે આપણા બાળકો પાસે બધું જ છે, બધી સગવડતા છે, ત્યારે એ બાળકોમાં શિક્ષણ પ્રત્યેની એ રસ રુચિ રહી નથી. તો શું તમને નથી લાગતું કે આપણે આપણા બાળકોને સ્વાવલંબી કરતા બીજી બધી વસ્તુઓ પર નિર્ભર બનાવી તેને પરાવલંબી બનાવી રહ્યા છીએ? આપણે બાળકોની જરૂરિયાતો સંતોષવાની છે, એની માંગને વિચારો, જરૂર વિચારો. Today we'll talk about the changes in acquiring education across three generations. Here among us, Mr. Rupesh Madeka and Mrs. Bharti Madeka. Let's welcome them with a round of applause. Now let's chat with them. At what age did you join school? હું 5 વર્ષની હતી ત્યારે સ્કૂલ જોઈન કરી લીધી. વાવ, વોટ વોઝ ધ નેમ ઓફ યોર સ્કૂલ? વિરાણી હાઈ સ્કૂલ. મારી સ્કૂલ લક્ષ્મી નારાયણ હતું. વોટ ડીડ યુ યુઝ ટુ કેરી ઇન યોર ટિફિન? ના, અમે ટિફિન લઈ જતા નહીં. અમે ટિફિન ના લઈ જતા, ઘર પાસે જ હતું. Thank you, Mr. and Mrs. Madeka, for giving us your valuable time and enriching us with your lovely memories. Firstly, here's my father, Mr. Chaturvedi Kachodia. He's 41 years old and a very successful businessman. Of course, without mentioning, he's my role model, and I look forward to becoming just like him one day. So, here's my first question to you. What was the name of your school? Adarsh School Doraji and Virani School Rajkot. At what age did you join school? 5 years. Did you enjoy studying in your school? Yes, very much. Which subject was your favorite? Maths. Why? Because it had less theory and more interesting for me. Annual fees per year? 300 to 500 rupees. That was interesting, wasn't it? Thank you, Mr. Kachadiya. Really wonderful to know about the journey of education system of my parents and grandparents. I can find a vast difference how they were learning and how I am learning. It
say that the use of English language is expanded very much for sure. Earlier, when the government schools were the only option for parents, now there are many private schools. Now we are using more of technology. Could they have even imagined downloading their assignments from laptop in 90s? No way. Due to Corona in the picture, now everything has changed. Going to school to study, to going to out to play. Although it is a temporarily, but now we have e-classrooms. So education system has changed definitely, no doubt about it, to enhance our learning, beliefs, etc. Thank you. सोचो जरा सोचो, आप भी सोच रहे हैं ना, वो लॉट्स ऑफ थिंग्स टू पॉन्डर अपॉन, राइट? आई डोंट रियली डायमंड्स रेगुलरली, आई नीड टू ब्रश अपॉन ऑल द पॉइंट्स टू सोचो. यस यस, नाउ आई कैन श्योरली रिकॉल ऑल द पॉइंट्स टू सोचो डन सो फार. इन टुडेज वर्ल्ड थिंग्स आर रैपिडली चेंजिंग एंड दिस मेक्स द ओल्डर जनरेशन फील बैड एज दे कैन नॉट अपडेट देमसेल्व्स लाइक द न्यूअर जनरेशन. And the newer generation also feel left out when the older generation surrounds them as they find it challenging to keep a track of what they are saying. This generation gap is creating a significant relationship problem amongst grandparents, parents and children. Let's do something now before it's too late. Let's bridge this gap. Let's accept the change. Let's plan our activities that includes all the generations. We need open communications between different generations to bridge this gap. The older generation needs to come out of their comfort zone and start accepting the change right from the food choices to education system. The newer generation needs to understand that a change requires enough time and patience. The traditional values don't really fade away so easily. Let's hold each other's hand instead of being ashamed. Let's accept the change instead of complaining or comparing. Let's accept, let's change, let's bridge this gap. Thank you.